કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસેલી 13 પાકિસ્તાની શખ્સો સાથેની ફિશિંગ બોટ ઝડપી લેવામાં આવી હતી. આ તમામ શખ્સો ભારતીય કોસ્ટ ગાર્ડની શિપ અરિંજય જ્યારે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એવું જણાયું હતું કે પાકિસ્તાની હોય તેવી જણાતી શંકાસ્પદ પ્રકારની એક ફિશિંગ બોટ ભારતીય દરિયાઈ જળસીમાની અંદર 15 કિલોમીટર સુધી ઘૂસીને માછીમારી કરી રહી છે. 21 નવેમ્બરના આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા IMBL નજીક આ બોટને પકડવામાં આવી હતી. આથી એ ફિશિંગ બોટ પાકિસ્તાન તરફ ભાગવા લાગી હતી. આથી ભારતીય કોસ્ટગાર્ડના જવાન અરિંજયની ટીમે તાત્કાલિક પીછો કરી એ બોટને અટકાવી ભારતીય જળસીમામાં જ રોકી લીધી હતી અને બોટમાં તપાસ કરતા તે પાકિસ્તાનની ફિશિંગ બોટ નાઝે કરમ રજિસ્ટર નંબર 1566B હોવાનું બહાર આવ્યું હતું અને અંદર તપાસ કરતા 13 જેટલા ખલાસીઓ મળી આવ્યા હતા જે તમામને ઓખા લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે. પ્રથમ તમામને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી ખાતે કોસ્ટગાર્ડ IB સહિત SOG અને અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ માછીમારીના સ્વાંગમાં આવેલા શખ્સોને જુદી જુદી જગ્યાએ એકલા બેસાડીને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તેઓ વાસ્તવમાં માછીમાર જ છે કે પછી ભારતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા માટે ઘૂસી રહ્યા હતા તેની માહિતી બહાર આવવા કવાયત હાથ ધરી. નવી બંદર પોલીસ મથક ખાતે તમામ શખ્સો સામે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર ઘૂસણખોરી બદલ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોરબંદર લવાયેલ પાકિસ્તાની ખલાસીઓની પૂછપરછ કરવાની સાથે સાથે બોટમાં પણ તપાસ કરવામાં આવી હતી જેમાં 8 જેટલા મોબાઈલ, 350 લાદી જેટલો બરફ અને રાશન વગેરે મળ્યા છે. બોટ માલિકનું નામ સલમાન હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ એવું કબૂલ્યું છે કે પાકિસ્તાનના પસની બંદર ખાતેથી તારીખ 17ના માછીમારી માટે નીકળ્યા હતા અને પવનના કારણે બોટ ખેંચાઈને ભારતીય જળસીમામાં આવી ગયાનું ગાણું ગાઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં તેઓ ભારતમાં ઘૂસવા માંગતા હતા અને કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા માંગતા હતા કે કેમ જેવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે રિમાન્ડ ઉપયોગી બનશે તેવું જણાઈ રહ્યું છે. કઈ તારીખ 21ના રોજ એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી ગયેલી. આ બાબતે ઇન્ડિયન કોસ્ટગાર્ડે એ પાકિસ્તાની બોટ પકડી લીધેલી હતી અને એ બાબતે ઓખા મરીન પોલીસ સ્ટેશન અને નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવેલ. આ આધારે નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં MZI એક્ટ અંતર્ગત કલમ 3, 7, 10 અને 14 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને હાલ તમામ 13 આરોપીઓને અમારા દ્વારા અટક કરવામાં આવેલ છે.